ગીર સોમનાથના કોડીનારમાં બે ગ્રુપ વચ્ચે અથડામણમાં ત્રણ ઘાયલ થયેલ બનાવની જાણ થતા શહેરના એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો જોવા મળ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની શાંતિ ફરી એકવાર ભંગ થઈ છે ત્યારે કોડીનારમાં શરૂ થયો છે ગેંગ વોર. છાશવારે થતા હોય છે તેમાં અગાઉના મનદુખના કારણે બે ગ્રુપ વચ્ચે થોડા દિવસે બગડાટી બોલી હતી, જેમાં છૂટી સામસામાં ફાયરિંગ થતા શહેરમાં સન્નાટો છવાયો છે. કોડીનાર શહેરમાં બાપુરી ગેંગ તથા નાથા સોલંકી ગેંગ વચ્ચે થોડા દિવસે ફર બજારમાં થઈ હતી બબાલ, જેમાં સાંજે કોડીનાર તાલુકા પંચાયત કચેરી નજીકના રોડ પર બંને ગ્રુપના કુલ છ સભ્યો સામે સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને એકાએક તમામ શખ્સોએ બીજા પર તૂટી પડ્યા હતા, ત્યારે બબાલમાં અચાનક ખાનગી પિસ્તોલના ત્રણ રાઉન્ડ જેટલા ફાયરિંગ થતા ભાગ મચી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી અત્યાર સુધી મળી છે એ પ્રમાણે એક તરફ બે વ્યક્તિ અને એક તરફ ચાર વ્યક્તિ વચ્ચે મારામારીનો બનાવ બનેલ છે. ઘણા જૂના મનદુખ હતા અને ફરિયાદો પણ દાખલ થયેલ છે. ફરિયાદી એ અત્યારે વેરાવળ રેફર કરેલ છે, જેથી પોલીસ ત્યાંથી એમની ફરિયાદ લઈ અને શું બનાવ બન્યો અને કઈ રીતે બનાવ બન્યો એ વિશેની વધારે માહિતી એ ફરિયાદ લીધા બાદ જ આપી શકાશે. આ દરમિયાન ફાયરિંગ થયાની પણ હકીકત સામે આવી છે, જે અત્યારે એફએસએલને બોલાવી અને પોલીસ વેરિફિકેશન કરી રહી છે. આ બનાવ અનુસંધાને પોલીસ ઝડપથી આરોપી પકડાઈ જાય અને કોઈપણ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ પ્રકારે તકેદારી રાખી રહી છે. હાલ એલસીબી, એસઓજી, ડીવાયએસપી તમામ અહીં કોડીનાર ખાતે હાજર છે. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ગીર સોમનાથ.